नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 7 विषय सामाजिक विज्ञान पाठ 5 वनवासी विचरती जाति अने स्थानिक समुदाय विषे आपणे भणતા હતા। એમાં આપણે ભાગ 3 ની અંદર હવે અહોમ જાતિ વિશે શીખવાનું છે કે અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી असमनी ब्रह्मपुत्र नदीना खीण विस्तार में वस्या। अहोम जातिना जे लोको हता ए 13मी सदी में ब्रह्मपुत्र नदीना किनारे आवीने वस्या। तेमणे भुइया एटले के भूस्वामी जमीनदार, तेमणे शुं कर्युं? भुइया एटले के भूस्वामी जमीनदारनी जूनी राजकीय व्यवस्थाने बदली एक नवा राज्यनी स्थापना करी। जे जूनी राजकीय व्यवस्था थी एने बदली नाखी अने नवा राज्यनी स्थापना करी। 16मी सदी में चूंटियो एटले के ईस्वीसन 1523 अने कोच का हाजो ईस्वीसन 1581 राज्यों ने पोताना राज्य में भेळवी अने आसपासनी जनजातिओने जीतीने एक विशाळ अहोम राज्यनी स्थापना करी हती। एटले के जे चूंटियो अने कोच हाजो हता એમણે એ રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી દીધા અને આસપાસની જે જનજાતિઓ હતી એમને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી। 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા। અહોમ જાતિના લોકોએ દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શક્યા, જોકે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પણ ઘણા આક્રમણો થયા। દક્ષિણ પશ્ચિમથી એટલે એ બાજુથી અહોમ લોકો પર આક્રમણ થયા। એ સીસન 1662માં વીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા। મીર જુમલાના નેતૃત્વ હેઠળ મુઘલ સેના સામે બહાદુરીથી લડ્યા છતાં પણ તેઓ હાર્યા, પરંતુ એ વિસ્તાર પર મુઘલોનો પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં। હવે અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું, એટલે શ્રમિક લોકો હતા। જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઇક કહેવાતા। જે લોકો પાસે રાજ્ય માટે, પોતાના માટે નહીં પણ રાજ્ય માટે બળજબરીપૂર્વક એમ કે કામ કરાવાય એને પાઇક કહેવાતા। દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા, હવે નક્કી કરેલી સંખ્યા હોય કે 5, 10, 8, 25, 50 એ રીતે જે સંખ્યા નક્કી કરી હોય એમને મોકલવામાં આવતા, એટલે કોને મોકલવામાં આવતા? પાઇક। એટલે પાઇક કોને કહેવાય? કે બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું અને એવા લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તેને પાઇક કહેવાતા। રાજ્ય માટે બળજબરીપૂર્વક કામ કરાવે એને કહેવાય પાઇક। વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કોટ તૂટી ગયા। હવે વધારે વસ્તી હતી એટલે વસ્તી વધારેને આધારે વધુ વસ્તી જ્યાં હોય ત્યાં એમાંથી વધુ વસ્તીવાળા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારો હોય એમાં લોકોને ખસેડવામાં આવતા, એટલે અહોમ લોકોના જે કુળ હતા એમના તૂટી ગયા। 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની। વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ માટે પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય। હવે વર્તમાન સમય એટલે અત્યારનો જે આધુનિક સમય છે એ સમયના કાયદાઓ અને જોગવાઈ અનુસાર હવે કોઈ પણ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કાર્ય કરી શકાય નહીં, અને જો બળજબરીપૂર્વક કાર્ય કરાય તો એ ગુનો કહેવાતો, એટલે ગુનો ગણાય, અને જે આપણે સૌ જાણીએ છીએ। આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા, દરેક જાતિના લોકો હોય
એ દરેક જાતિના પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાઈ જતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા, બાકીના સમયની અંદર સિંચાઈ વ્યવસ્થામાં જોડાતા, જેવા સાર્વજનિક કાર્યો કરતા, બધાને ઉપયોગી હોય એવા સાર્વજનિક કાર્યો કરતા. અહમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું. અહોમ કુળ નાના નાના કુળમાં ભાગોમાં વહેંચાયેલો હતો અને એ દરેક તેમના કુળને ખેલ તરીકે ઓળખવામાં આવતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. ખેડૂતોને સમાજ તરફથી એટલે સમાજ દ્વારા જે ખેતી કરવા માટે જમીન આપવામાં આવી હોય તો એ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ એની પાછેથી લઈ શકે નહીં. શરૂઆતમાં હમ લોકો જનજાતિય એટલે દેવતાઓ, પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા, એટલે ભગવાનની પ્રાર્થના કરતા, ઉપાસના કરતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. રાજા દ્વારા જે મંદિરો હોય એ મંદિરોને જે જરૂરિયાત હોય એ અને બ્રાહ્મણોને પણ જમીનનું દાન આપવામાં આવતું હતું. સેપસી ઈસવીસન 1714 અને ઈસવીસન 1744ના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં. હિન્દુ ધર્મ તો અપનાવ્યો અહોમ લોકોએ, પણ એ અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત જે આપણે વારસાઈ જે વારસદારમાં બધું મળે એમ અહોમ રાજાએ પોતાની પરંપરાગત જે માન્યતાઓ હતી એ માન્યતાઓ સંપૂર્ણપણે પૂરેપૂરી એમ કે છોડી નહીં. અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો, એટલે સંસ્કૃત ઉપર સારું પ્રભુત્વ હતું. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી હતી. અહોમ સમાજ દ્વારા કવિઓ અને વિદ્વાનોને જમીન આપવામાં આવતી, નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું, સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવવામાં આવ્યો હતો. સંસ્કૃતની અનેક કેટલીક એવી સાહિત્યિક કૃતિઓ હતી એનો સ્થાનિક ભાષામાં, કે ગુજરાત હોય તો ગુજરાતી ભાષા, પંજાબ હોય તો પંજાબીમાં, એ રીતે મરાઠા મરાઠી, એ રીતે સ્થાનિક ભાષાની અંદર એમનો અનુવાદ કરાવવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીયામાં આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા. સંતરામપુર દેવગઢબારિયા તેમાં ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. તેમના તમાશા, ભવાડા અને ઠાકર્યા જેવા નૃત્યો, જો આ નૃત્યોના નામ છે, જેમ આપણે ગુજરાતની અંદર જાણીતું લોકનૃત્ય કયું છે, રાસ ગરબા, પંજાબમાં ભાંગડા, એમ આ અહોમ જ્ઞાતિના લોકોની અંદર એટલે ડાંગ અને પૂર્વ પટ્ટીમાં જે વસતા લોકો છે એમના તમાશા, ભવાડા અને ઠાકર્યા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે. ચિત્રની અંદર આપણને નૃત્ય બતાવ્યું છે જે ડાંગી નૃત્ય છે, ડાંગ વિસ્તારમાં પૂર્વ પટ્ટીયામાં વિશ્વવિખ્યાત એવું, જેમાં ડાંગમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષ ભરાય છે. દર વર્ષે એમ કે ડાંગ દરબાર ભરાય છે જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. વર્ષના અંતે જે નક્કી કરેલું હોય એ આપવામાં. ડાંગ દરબારની અંદર હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. હોળીનો તહેવાર આવે તો એ સમયની અંદર ડાંગ દરબાર યોજાય અને એ યોજવાની શરૂઆત તો વર્ષો પહેલાં થઈ ચૂકી હતી. ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું હતું. જે વર્ષ દરમિયાન જે આપવાનું હોય એ સાલિયાણું નક્કી કરેલું, જે પરંપરા આજે પણ ચાલુ છે. બદલાતો સમય, ધીમે ધીમે સમય બદલાતો જાય છે અને નવી જનજાતિઓનું માળખું પણ બદલાતો જાય છે. 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આજ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. 16મીથી 17મી સદી સુધીનો જે ઇતિહાસ હતો એને આપણે સમજ્યા અને કાળાંતરમાં, કાળને અંતે અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. સમયની સાથે પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ,
વર્ણ અને આધારિત સામાજિક અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. કઈ જ્ઞાતિમાં વર્ણ આધારિત અને આદિવાસી સમાજના લોકોમાં એકબીજા સાથેના સંપર્કમાં આવ્યા અને એને કારણે એ બંનેમાં બંને સમાજની અંદર પરિવર્તન આવ્યું, એટલે બદલાવ આવ્યો. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી, એટલે જુદા જુદા ધંધા અપનાવ્યા, જુદી જુદી નોકરીઓ, એટલે પોતાની રોજી રોટી મળી રહે ત્યાં આજીવિકા અપનાવી. સમય જતાં તેમાંથી ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની શકે બની જોકે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી. કેટલીક જનજાતિઓ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો. વિચારો કે કલ્પના કરો મિત્રો કે દર 3 મહિને રહેઠાણ બદલતી વિચરતી જાતિ જન સમુદાયના તમે સભ્ય છો તો આની તમારા જીવન પર શી અસર થાય. તમે 3 મહિને રહેઠાણ બદલો તો તમારા જીવન ઉપર તમને શું અસર થાય એના વિશે તમારે વિચારવાનું છે. સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર આપણે જોઈશું કે પ્રશ્ન 1, યોગ્ય જોડકા જોડો. તો પહેલાં ઓની અંદર જુઓ ઘટક ટંગા, તો એની સામેનો જવાબ આવશે ડી, કે એમાં 70,000 ગામડા. 2, વર્ષાસન, તે એના સામેનો જવાબ આવશે એફ, ડાંગ દરબાર. શ્રમિક, તો શ્રમિક સામે જવાબ આવશે એ, પાઇક. શહેરમાં અમનદાસ, અમનદાસની સામે જવાબ આવશે બી, સંગ્રામ શાહ. હવે 5, ખોખર જનજાતિ, એમાં સી નંબરનો જવાબ પંજાબ. 6, બલોચ, બલોચમાં ઈ નંબરનો જવાબ કે નાના કુળોમાં વિભાજિત. પ્રશ્ન 2, ખાલી જગ્યા, એક સ્થાનથી બીજા સ્થાને ભટકતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવતી, તો કઈ કહેવામાં આવતી, વિચરતી કે વિમુક્ત જાતિ. 2, અહમ લોકો દ્વારા રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિઓ ખાલી જગ્યા હતી, તો હમણાં આપણે જોયું બુરાંજી. વણજારાઓનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાતો હતો, તો વણજારાનો સમૂહ ટાંડા તરીકે ઓળખાતો હતો. હવે પ્રશ્ન 3, સાચા ખોટા. તો અકબરના મનસબદાર માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો, તો સાચું. ગુજરાતમાં નોટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે, તો એ પણ સાચું. 3, ગાંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા, તો ખોટું. 4, દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાડ જાતિના લોકો વસતા હતા, તો સાચું. હવે તમારે મિત્રો પ્રશ્ન 4ના સવાલ જવાબ ચોપડીમાંથી શોધીને તમારે જાતે લખવાના છે અને આ સ્વાધ્યાય તમારે નોટની અંદર લખવાનો છે. બાકીના સ્વાધ્યાયના પ્રશ્નો જે બાકી હોય એ તમારે જાતે શોધીને લખવાના, પ્રવૃત્તિ પણ તમારે નોટની અંદર લખવાની છે. એકવાર વિદ્યાર્થી મિત્રો પાઠ વાંચજો, સમજો અને પ્રશ્નોને ધ્યાનમાં રાખીને પ્રશ્નો શોધજો અને એને નોટમાં સારા અક્ષરે લખજો. બાય.